શબ્દોની ધારામાં આજે તમે સાંભળી રહ્યા છો પ્રિયા, જેના લેખક છે બિપિન મેવાડા, ને અવાજ આપ્યો છે દીના મેવાડાએ. આજે 9 વર્ષ છે સવારથી જે લોકોના ફોન ને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા છે. ઘણા લોકો ઘરે શુભેચ્છા આપવા માટે પણ જાતે આવી પહોંચ્યા છે. પ્રિયાને આવા તહેવારો બહુ ગમતા. તે આખા ઘરને જાત જાતની વસ્તુઓથી સજાવતી ને સજાવેલા ઘરને જોઈને પોતે જ દૂરથી આંસુ સારવા માંડતી. પછી તે જાત જાતની નવી વાનગીઓ બનાવવાનો પ્રયાસ કરતી અને અંતે થાકીને બહારથી ઓર્ડર કરતી. પ્રિયા પ્રથમ વખત તે બસ સ્ટોપ પર ઊભેલી દેખાણી, તે કોમળ, શાંત, નાજુક જેવી નહીં પરંતુ ચંચળ, બેધડક, ખુલ્લા વિચારશીલ છોકરી હતી. તે તેના મિત્રો સાથે ઊભી હતી, કંઈક ચર્ચા કરી રહી હતી. વચ્ચે વચ્ચે તે તેના વાળના લટને કાન પાછળ દબાવતી જતી હતી. પ્રથમ વખતમાં જ મને તે પોતાની લાગવા માંડી હતી. હું બસ સ્ટોપની સામે બાજુ ઊભો હતો, પરંતુ હું જાણે તેની પાસે જ ઊભો છું એવો અહેસાસ થવા માંડ્યો. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. મારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધવા માંડી હતી. મને લાગ્યું હું તેની સાથે અત્યારે વાત નહીં કરું તો હું અંદર ગૂંગળાઈને મરી જઈશ. મારું શરીર જાણે મારા કાબૂમાં જ નહોતું. મેં રસ્તો ઓળગીને ક્યારે બસ સ્ટોપ પાસે પહોંચી ગયો એની મને જાણ જ નથી રહી. હું તેની પાસે પહોંચ્યો. એક્સક્યુઝ મી, સાંભળશો? મારું નામ સૂરજ છે. તે મારા તરફ વળી. હું બસ સ્ટોપની સામે બાજુ ઊભો હતો. ત્યાંથી મેં તેમને નિહાળ્યા એટલે હું તમારી સાથે વાત કરવા પોતાની જાતને રોકી ન શક્યો. તમે બહુ સુંદર લાગો છો, પરંતુ તમે સુંદર ન પણ હોત તો પણ હું તમને જોઈને આજે તમારી સામે જ ઊભો હોત. તમને ખોટું ન લાગે તો આપણે સાથે કોફી કે ચા પી શકીએ? તે થોડીવાર ચૂપ રહી, જાણે મારી બધી વાતો સમજી રહી હોય તેમ, ને પછી બોલી, હું તમને જાણું છું. કોઈ સારી છોકરી જોઈ નહીં કે તમારા જેવા રોમિયો તેને ઇમ્પ્રેસ કરવા પહોંચી જાય. અહીંયા આ લોકો જોયા છે? મારા એક અવાજ પર એ લોકો તમારી બધી રોમિયોગીરી બહાર કાઢી દેશે. તો અહીંથી ચાલ્યા જવાને કોઈ બીજી છોકરી પર ટ્રાય કરો. ત્યાં જ તેની બસ આવી. તે ગુસ્સામાં મને જોઈને ત્યાંથી નીકળી ગઈ. હું તેને જતા જોતો જ રહ્યો. આમ હું રોજ તે બસ સ્ટોપ પર ઊભો રહેવા માંડ્યો. હું તેને નિહાળતો. આમ સતત 2 અઠવાડિયા વીતી ગયા. તેને પણ અંદાજો આવી ગયો તો કે હું તેને નિહાળવા જ બસ સ્ટોપ પર આવું છું. આમ રોજિંદા નિહાળવાનો કાર્યક્રમ ચાલુ હતો. ત્યાં જ એક દિવસ ઘરેથી કોલ આવ્યો. પપ્પાની તબિયત સારી ન હતી. હું કામથી મુંબઈમાં એકલો જ રહેતો હતો, તેથી મારે તાત્કાલિક દેશમાં જવાનું થયું. પરંતુ દેશમાં પણ હું સતત પ્રિયા વિશે જ વિચારતો રહેતો. પપ્પાની તબિયત હવે સાજી થવા માંડી હતી, તેથી હું મુંબઈ પાછો જવા ઉપડ્યો. મુંબઈ પહોંચીને બીજા દિવસે પાછો હું બસ સ્ટોપ પર જ જવાનું મેં પહેલેથી જ નક્કી કરી લીધું. મારી આંખ સવારે મોડી ખુલી. હું જલ્દી જલ્દી તૈયાર થઈને બસ સ્ટોપ તરફ દોડ્યો. બસ નીકળી ગઈ. હું હતાશ થઈ ગયો. હું ઘરે જવા માટે પાછો વળ્યો. ત્યાં જ પાછળથી કોઈનો અવાજ સાંભળ્યો. એક્સક્યુઝ મી, મેં પાછું વળીને જોયું. તે પ્રિયા હતી. તમારી બસ તો નીકળી ગઈ, મારી જેમ તમે પણ આજે મોડા પડ્યા, સૂરજે કહ્યું. ના ના, મેં જ બસ છોડી દીધી છે. આજે હું મારા મિત્રો સાથે બારે જવાની છીએ. એમને આવતા વાર લાગશે તો આપણે ત્યાં સુધી કોફી શોપમાં જઈ શકીએ, પ્રિયાએ કહ્યું. મને મારા કાનો પર વિશ્વાસ જ નહોતો બેસતો કે પ્રિયાએ મને સામેથી આ બધું કહ્યું. અમે બંને કોફી શોપમાં ગોઠવાણા. હેલો, મારું નામ પ્રિયા છે. મારું નામ સૂરજ છે. મને ખબર છે, પ્રિયાએ કહ્યું. તમે 2-3 દિવસથી બસ સ્ટોપ પર ન દેખાણા. શું બસ સ્ટોપ પર તમારું કામ પૂર્ણ થઈ ગયું કે કામ પૂર્ણ નહીં થાય એ નિરાશામાં આવવાનું છોડી દીધું? પ્રિયાએ પૂછ્યું. ના, એવું કાંઈ નથી.
એ થોડું અચાનકથી કંઈક કામ આવી ગયું હતું, પણ તમે નોટિસ કર્યું એ બદલ આભાર, સૂરજે સ્મિત સાથે કહ્યું. એવું કંઈ નથી, આ તો બસ સ્ટોપ પર રોજના જાણીતા ચહેરા દેખાય એટલે બસ. આમ બસ સ્ટોપ પર ઊભા સિવાય બીજો સમય શું કરો છો? પ્રિયાએ કોફી પીતા કહ્યું. હું સોફ્ટવેર એન્જિનિયર છું, હાલમાં જો મુંબઈ આવ્યો છું ને અહીં કામ કરું છું ને પરિવાર દેશમાં છે. તમને ખોટું ન લાગે તો હું તમને પૂછી શકું, તમે તમારો સમય ક્યાં પસાર કરો છો? હું એમએના બીજા વર્ષમાં છું, આજે કોલેજમાં ના જઈને બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. બહુ સારો પ્લાન છે. મારો મિત્ર રવિવારે એક પાર્ટી આપી રહ્યો છે, તો તમે આવશો મારી સાથે? સૂરજે પૂછ્યું. આપણને હજી 10 મિનિટ જ અહીંયા આવીને થયા છે ને તમે મને પાર્ટી સાથે આવવા માટે પૂછી રહ્યા છો? આ બધું ફાસ્ટ નથી થઈ રહ્યું? ના, હવે આપણે એકબીજાને ઓળખવા માંડ્યા છીએ તો એમાં ફાસ્ટ છું. કોણે કહ્યું આપણે એકબીજાને ઓળખીએ છીએ? મને લાગે છે કોફી પૂરી થઈ ગઈ છે, તો હવે મારે નીકળવું પડશે. થેન્ક યુ કોફી માટે. પ્રિયા ત્યાંથી નીકળી ગઈ. હું હજી ત્યાં જ બેઠો તેને જતા નિહાળતો રહ્યો. હું સાંજે તૈયાર થઈને બસ સ્ટોપ પર ગયો. બસ સ્ટોપ પર 2-3 માણસો જ ઊભા હતા. હું ત્યાં જ ઊભો રહ્યો. 1 કલાક વીતી ગયો. મેં ઘડિયાળમાં જોયું, ત્યાં જ મારી નજર સામે આવતી પ્રિયા પર પડી. તે બસ સ્ટોપ પર આવી. હેલો હેલો, અમે બંને ચાલવા માંડ્યા. તમને કેમ ખબર હું આવીશ? પ્રિયાએ પૂછ્યું. મને દિલથી અવાજ આવ્યો, તો કે તમે જરૂરથી આવશો ને દિલ કોઈ દિવસ ખોટું ના બોલે, સૂરજે કહ્યું. અમે પાર્ટીમાં પહોંચ્યા. પાર્ટીમાં ખૂબ શોરગુલ હતો, પણ મારી આંખો પ્રિયાને જોવામાં અટકી ગઈ હતી. પ્રિયા બાર પાસે ગઈ, હું પણ તેની પાછળ ગયો. તેણે ડ્રિંક લીધી. તમે કંઈ લેશો? ના ના, હું નથી પીતો. તે એક ધારી 6 ગ્લાસ પી ગઈ. તમારે વધારે ન પીવી જોઈએ, તમારી તબિયત બગડી જશે. તમારે હજી ઘરે પણ પહોંચવું છે, પ્રિયાએ કહ્યું. કંઈ વાંધો નહીં, તમે છો ને મને સંભાળવા. ક્યારેક ક્યારેક જીવનમાં આવી મસ્તી કરી લેવાય. 2 કલાક પછી અમે બંને પાર્ટીમાંથી બહાર નીકળ્યા. પ્રિયા નશાની હાલતમાં બોલતી હતી. મેં તેને પકડીને ટેક્સીમાં બેસાડી. તે સતત બોલ કરી રહી હતી. તેને શાંત રહેવા કહ્યું, પણ તે જાણે પોતાના નશામાં જ હતી. તે મારો હાથ પકડીને બેઠી હતી. મેં તેને ઘરનું એડ્રેસ પૂછ્યું, તો તેણે ઘરે જવાની ના પાડી દીધી. મારે ઘરે નથી જવું, મને રાતના પ્રવાહમાં વહેવું છે, પ્રિયાએ કહ્યું. હું તેને આવી હાલતમાં એકલો છોડી નહોતો શકતો, એટલે હું બહુ વિચાર પછી હું તેને મારા ઘરે લઈ ગયો. અમે ઘરની અંદર પ્રવેશ્યા. લાઇટ ચાલુ કરી મેં તેને ખુરશી પર બેસાડી, તેને પાણી પીવડાવ્યું. હું પણ નિરાતે ખુરશી પર ગોઠવાણો. ત્યાં જ પ્રિયા મારા ગળામાં હાથ નાખીને મારા ખોળામાં બેસી ગઈ. મને બધું ફરતું દેખાય છે. મને પકડી રાખ, જો હું પડી જઈશ. તેણે મારો હાથ પકડીને પોતાની કમર પર રાખી લીધો. મને લાગ્યું તે અત્યારે નશામાં છે, તેને સુવડાવી દેવી જોઈએ. એટલે મેં પ્રિયાને ઉપાડીને રૂમની અંદર ગયો ને પલંગ પર તેને સુવડાવી દીધી. પરંતુ તે મને છોડી જ નહોતી રહી. તું મારી પાસે જ રહે, હું એકલી નહીં રહી શકું. ઠીક છે, હું અહીંયા જ છું. હું પલંગ પર તેની બાજુમાં ગોઠવાણો. પ્રિયા મારો હાથ પકડ્યો. હું તેની સામે જોવા લાગ્યો. અમે બંને એકબીજાની તરફ નિહાળી રહ્યા હતા. ત્યાં જ પ્રિયા મારી નજીક આવી. તેણે મારા હોઠો પર ચુંબન કર્યું. થોડી વાર પછી તે થંભી ગઈ. તે મારા તરફ નિહાળવા માંડી. તારે હવે સૂઈ જવું જોઈએ, સૂઈ જા, મેં કહ્યું. તે મને પકડીને મારા છાતી પર પોતાનું માથું રાખીને સૂઈ ગઈ. સવાર પડી, તે ઊભી થઈ. હું કોફી લઈને તેની સામે ઊભો હતો. તેણે આખા ઘર તરફ નજર માંડી. આ મારું ઘર છે,
તમે કાલે તમારા ઘરે નહોતા જવા માંગતા ને હું તમને એકલો નહોતો છોડવા માંગતો, એટલે હું તમને અહીંયા લઈ આવ્યો છું. કાલે તમે થોડી વધારે ડ્રિંક કરી લીધી હતી, મેં કહ્યું. પ્રિયા થોડીવાર બધું સાંભળતી સંકોચવા માંડી. તમારે સંકોચ કરવાની જરૂર નથી, તમે રાત્રે એવું કંઈ નથી કર્યું. તમે કોફી પીને રેડી થઈ જાઓ એટલે હું તમને તમારા ઘરે છોડી દઈશ. ત્યાં સુધી હું પણ તૈયાર થઈ જાઉં. હું તેને તેના ઘરે મૂકવા ગયો. તેના ઘર પાસે અમે પહોંચી ગયા. ગઈકાલ માટે તમારો આભાર. તમારો મોબાઈલ આપશો? મેં તેને મારો મોબાઈલ આપ્યો. તેણે તેનો નંબર આપ્યો. આ મારો નંબર છે, મેં તમારો નંબર લઈ લીધો છે, હું ફ્રી થઈને કોલ કરીશ. તે મોબાઈલ આપીને નીકળી ગઈ. બે દિવસ પછી તેનો કોલ આવ્યો. આજે સાંજે આપણે મળી શકીએ? હું તે બસ સ્ટોપ પર આવીશ, પ્રિયાએ કહ્યું. ઠીક છે, હું પહોંચી જઈશ. હું બસ સ્ટોપ પર આવ્યો. પ્રિયા પહેલાંથી જ બસ સ્ટોપ પર આવી પહોંચી હતી. તે ગુલાબી કપડામાં વધુ સુંદર દેખાઈ રહી હતી. અમે ચાલતા ચાલતા દરિયા કિનારે પહોંચ્યા. દરિયા કિનારા સામે બેઠા, સૂરજ ઢળી રહ્યો હતો. મેં પ્રિયા સામે જોયું. તે આજે બહુ શાંત હતી. આજનો દિવસ કેવો રહ્યો તમારો? સૂરજે પૂછ્યું. સારું હતું, રોજિંદા જેવું. તમારો દિવસ કેવો રહ્યો? પ્રિયાએ પૂછ્યું. બસ એ જ, રોજિંદા કામમાં પસાર થઈ ગયો. અમે આસપાસ જોયું તો ત્યાં ઘણા યુગલો બેઠા હતા. તે તેમની પ્રેમની વાતો કરતા હતા. આજે તમે બહુ સુંદર દેખાઓ છો, ગુલાબી રંગ તમારા પર સારો દેખાય છે. આભાર. તે દિવસે મારે સોરી, તમને બહુ તકલીફ થઈ એ બદલ પ્રિયાએ કહ્યું. તમે સોરી શું કામ બોલો છો? સારું થયું હું તમારી સાથે હતો, મને તમારો હજી એક નવો ચહેરો જોવા મળ્યો. તો હવે આપણે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે. તે ઊભી થઈ, હું પણ ઊભો થયો. મેં તેની સામે જોયું. મારા હાથ જાણે મારું કાબુ બહાર ચાલ્યા ગયા હોય તેમ મેં તેને પકડી ગાલ પર ચુંબન કરી દીધું. બંને વચ્ચે નિશ્ચય શાંતિ પસરાઈ ગઈ. બંને ઘર સુધી ચાલતા પહોંચ્યા. તે ઘર તરફ નીકળી ગઈ, હું પણ ત્યાંથી નીકળવા માંડ્યો. ત્યાં જ પાછળથી ભાગીને પ્રિયા આવીને મને પકડીને મારા હોઠ પર ચુંબન આપીને ત્યાંથી નીકળી ગઈ. આમ અમારી મુલાકાત વધવા માંડી. આમ એક બે વાર તે પણ મારા ઘરે પણ આવી ગઈ. આમ એક વર્ષ વીતી ગયું. અચાનક એની તબિયત બગડી. તે સતત બીમાર રહેવા લાગી. એક મહિના પછી તો તે હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ. હું તેને મળવા ત્યાં ગયો. તે સૂતી હતી. હું તેની પાસે ગયો, તેનો હાથ પકડીને બેઠો. તે ઊઠી ગઈ. તેણે મારી સામે જોયું. કેમ છે હવે તબિયત? તેણે કંઈ જવાબ ન આપ્યો. મેં તેની ફાઇલ લીધી. તે નિહાળવા માંડ્યો. તેમાં એના રિપોર્ટ હતા. મેં ફાઇલ વાંચી. જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું મને ભાસ્યું. તેના રિપોર્ટમાં બ્લડ કેન્સર સામે આવ્યું હતું. મેં ફાઇલ રાખી દીધી. મેં પ્રિયા સામે જોયું. તેની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. હું તેની સામે જોઈ ન શક્યો. હું તે રૂમમાંથી બહાર નીકળી ગયો. મને સમજાતું ન હતું કે આ શું થઈ ગયું ને હવે શું કરવું જોઈએ. થોડી વાર પછી હું પાછો પ્રિયા પાસે ગયો. હું તેનો હાથ પકડીને બેઠો. તેની આંખમાં હજી આંસુ હતા. મારા દાદાને કેન્સર હતું, પણ મને આ કઈ રીતે થયું મને કંઈ સમજાતું નથી. મને રોજે બધા વિટામિનની ગોળી ખાવાની આદત હતી. ડૉક્ટરે કહ્યું છે કે ગોળી રોજ ખાવાથી તમારા લોહીમાં એ ભળી ગઈ છે, તેથી કદાચ આ થવાની સંભાવના છે, પ્રિયાએ રડતા રડતા કહ્યું. મેં તેના આંસુ લૂછ્યા. આપણે સારા ડૉક્ટર પાસે જશું, તને કંઈ નહીં થાય. હું તને કંઈ નહીં થવા દઉં, હું તારી સાથે છું. હું તેના ગળે ભેટી પડ્યો. મારી આંખમાંથી પણ આંસુ વહેવા માંડ્યા.
હવે કોઈ ડૉક્ટર કશું જ નહીં કરી શકે, જે થવાનું હતું તે થઈ ગયું છે, પ્રિયાએ કહ્યું. ત્યાં જે પ્રિયાના પિતા તેના માટે જમવાનું લઈને આવી પહોંચ્યા. હેલો સર, હું સુરજ છું, પ્રિયાનો મિત્ર. હું તે રાત્રે પ્રિયા સાથે જ રહ્યો. એક અઠવાડિયા પછી પ્રિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તે ઘરે આવી ગઈ. રવિવારે હું સાંજે તેના ઘરે તેને મળવા ગયો. હું ઘરની અંદર પ્રવેશું. તેના માતા પિતા પોતપોતાનું કામ કરી રહ્યા હતા. ત્યાં જ પ્રિયા પણ તેના રૂમમાંથી બહાર આવી. તેણે હેલો કહ્યું. અમે બંને પ્રિયાના રૂમની અંદર ગયા. પ્રિયા પલંગ પર ગોઠવાણી, હું ખુરશી પર ગોઠવાઈ ગયો. મેં રૂમમાં નજર ફેરવી. રૂમ ઘણી વસ્તુઓથી સજાવેલો હતો. રૂમ બહુ સુંદર છે. આભાર. તું અહીં મારી સાથે પલંગ પર બેસી શકે છે. હું ખુરશી પરથી બેઠો થઈને પ્રિયા પાસે બેઠો. પ્રિયા મારી નજીક આવી. તે મારા હોઠો પર ચુંબન આપવા માંડી. તેણે મને ધક્કો મારીને પલંગ પર સુવડાવી દીધો. અમે બંનેએ રૂમમાં મર્યાદા ઓળંગી દીધી. હું તેને અલવિદા કહીને રાત્રે પ્રિયાના ઘરેથી નીકળી ગયો. 3 મહિના વીતી ગયા. તે દરમિયાન પ્રિયાની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. હવે તેને લેસર લાઇટવાળી સારવાર ચાલુ થઈ હતી, તેથી તેના વાળ ઉતરવા માંડ્યા હતા. તે સતત નિરાશા ફસડાઈ રહી હતી, પણ હું તેને સતત કહ્યા કરતો, બધું સારું થઈ જશે, તું સાજું થઈ જઈશ. 3 મહિના પછી તેની તબિયત સુધરવાને બદલે સતત વધુ ખરાબ થઈ રહી હતી. તે હવે હોસ્પિટલમાં જ રહેતી. હું પણ રાત્રે તેની પાસે જ રહેતો. એક રાત્રે હું તેની બાજુમાં બેઠો હતો. તે અચાનકથી જાગી ગઈ. મેં તેને પૂછ્યું, કંઈ જોઈએ છે? તેણે નકારામાં જવાબ દીધો. તેણે મારો હાથ પકડ્યો ને કહેવા માંડી, મને લાગે છે હવે હું વધુ નહીં જીવીશ. મેં જેટલા પણ દિવસ તારી સાથે વિતાવ્યા એમાં મેં મારું પૂરું જીવન જીવી લીધું છે, પણ હું ઈચ્છું છું મારા ગયા પછી તું જીવનમાં ભૂતકાળમાં જ ન ફસડાઈ પડતો, તું જીવનમાં આગળ વધજે. એક સારી છોકરી જોઈને તેની સાથે લગ્ન કરી તેને બધી ખુશી આપજે. હું આ દુનિયામાં તો નહીં રહું, પણ તારી પાસે હું હંમેશા રહીશ. તું જ્યાં પણ રહીશ ત્યાંથી હું તને નિહાળીશ. તને દુઃખી જોઈને હું પણ ખુશ નહીં રહી શકું, એટલે મને વચન આપ, તું તારું જીવનમાં આગળ વધીશ, લગ્ન કરીશ, સંસાર માંડીશ. પ્રિયાએ કહ્યું, આ બધી વાત અત્યારે મૂક, તું આરામ કર, આપણે પછી વાત કરશું. સૂરજે કહ્યું, ના, તું મને વચન આપ. ઠીક છે, હું તને વચન આપું છું, હું લગ્ન કરીશ ને સંસાર માંડીશ, પણ એને ખુશ રાખી શકીશ કે નહીં એનો ભરોસો હું તને નહીં આપી શકું. મને તું પહેલી નજરમાં ગમી હતી, તું મારો પ્રથમ પ્રેમ છે, ને આ પ્રેમની જગ્યા હવે બીજું કોઈ ન લઈ શકે. મારા અંતિમ શ્વાસ સુધી હું તને જ પ્રેમ કરતો રહીશ. બંને એકબીજાને જોઈ રહ્યા ને ભેટી પડ્યા. તું મને છોડીને ન જા, મારી સાથે જ રહી જા, હું તારા વિના કેમ જીવી શકીશ? સૂરજે કહ્યું. 6 મહિના પછી પ્રિયાએ વિદાય લીધી. તેની અંતિમ વિધિ પતાવી હું ઘરે ગયો. એકલું ઘર મને બિહામણું લાગવા માંડ્યું, તેથી બીજા દિવસે હું પ્રિયાના માતા પિતાની રજા લઈને પોતાના દેશમાં ચાલ્યો ગયો. પરંતુ પ્રિયા સતત મારી સામે જ છે એ અહેસાસ મને રહ્યા કરતો. 3 મહિના પછી પરિવારે એક છોકરી બતાડી. મેં પ્રિયાને આપેલા વચન ખાતર લગ્ન કરી લીધા. લગ્નની પહેલી જ રાત્રિએ મેં રોશનીને પ્રિયા વિશે બધું જણાવી દીધું. હું તેને ખુશ રાખી શકીશ કે નહીં એનો હું નથી જાણતો. હું પતિ તરીકે મારી બધી જવાબદારી નિભાવીશ. સૂરજે રોશનીને કહ્યું. રોશની બહુ જ સમજદાર છોકરી છે. તે નહીં, મારા પ્રિયાના પ્રેમ પ્રત્યે આદર દર્શાવ્યો, તેણે ધીરજ રાખી. આમ તેના ધીરજના કારણે 6 મહિના પછી તેને પત્ની તરીકે સ્વીકારતા થઈ ગયો. 2 વર્ષ પછી અમારે ઘરે એક બાળકીનો જન્મ થયો. તેનું નામ અમે પ્રિયા રાખ્યું છે.
આમ પ્રિયા અમારી સાથે હંમેશા રહેશે. આજે આટલા દિવસો પછી પ્રિયાની તસવીર જોઈને મારા સ્મરણો બધા પાછા તાજા થઈ ગયા છે. ત્યાં જ પાછળથી રોશનીનો અવાજ સંભળાયો. ચાલો જમવાનું તૈયાર છે. મેં પ્રિયાની તસવીર બુકમાં રાખી દીધી. હું ઊભો થયો. મેં રોશની તરફ જોયું. મારી આંખમાંથી જળજળિયા આવવા લાગ્યા. રોશની મારી તરફ દોડી. તેણે મને પોતાના બાહુપશમાં જકડી લીધો. હું રોશનીને ભેટી પડ્યો. રોશની મારાથી અળગી પડી. તે મારો હાથ પકડીને બહાર નીકળી. એક વર્ષની પ્રિયા પોતાની નાનકડી ખુરશીમાં બેઠી બેઠી રમી રહી હતી. હું અને રોશની તેની પાસે ગયા. હું પ્રિયાને પોતાની પાસે લઈને રમાડવા લાગ્યો.